છેલ્લે એકમ પદ્ધતિ એકમ પદ્ધતિના પ્રકાર જોયા FPS પદ્ધતિ એટલે કે ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ CGS સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ MKS મીટર કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ એવી જ રીતે MKS એ લીધું હતું મીટર કિલોગ્રામ સેકન્ડ એમ્પિયર પદ્ધતિ અને છેલ્લી એકમ પદ્ધતિ હતી SI એકમ પદ્ધતિ SI એકમ પદ્ધતિની અંદર આપણે સાત મૂળભૂત એકમોનો સમાવેશ કર્યો હતો જે આપણે વિદ્યાર્થી મિત્રો છેલ્લા લેક્ચરમાં જોયું હતું આ સાત મૂળભૂત ભૌતિક રાશિઓ દળ લંબાઈ સમય વિદ્યુત પ્રવાહ થર્મોડાયનેમિક તાપમાન જ્યોતિની તીવ્રતા દ્રવ્યનો જથ્થો એને અનુરૂપ જે મૂળભૂત ભૌતિક રાશિના અનુરૂપ હજી પણ એવી ભૌતિક રાશિ છે કે જે કાંઈક ખૂટે છે મૂળભૂત કોને કહેવાય આપણે છેલ્લે વાત કરી હતી એ જ ટોપિક થી આગળ વધીએ મૂળભૂત ભૌતિક રાશિઓ વ્યવહારિક હેતુ માટે આપણે જે જે પ્રમાણિત ભૌતિક એકમોનો ઉપયોગ કરીએ છીએ એને દર્શાવે છે પણ એની અંદર પણ આપણે કંઈક એવી ભૌતિક રાશિઓ ખૂટે છે કે જે હજી વ્યવહારિક હેતુઓમાં વપરાય છે પણ રહી જાય છે જેને પૂરક એકમોની કેટેગરીમાં પૂરક ભૌતિક રાશિને એકમોની કેટેગરીમાં નાખી તો આજે આપણે વાત કરવી છે કે પૂરક ભૌતિક રાશિઓ અને તેના એકમોની વાત કરવી છે આપણે જે વાત કરશું આની પૂરક ભૌતિક રાશિઓ અને એકમોની વાત કરશું બે ભૌતિક રાશિને પૂરકની અંદર સમાવેશ કરવામાં આવી છે આપણે લંબાઈની વાત કરી દળની જથ્થાની વાત કરી સમયની વાત કરી વિદ્યુત પ્રવાહની વાત કરી પણ કે ખૂણાની વાત ન આવે તમે જાણો છો કે કોઈ એક સમતલમાં બે રેખાઓ વચ્ચે અથવા બે રેખાઓને કોઈ એક નિશ્ચિત ખૂણાથી વ્યાખ્યાયિત કરી શકાય તો એ નિશ્ચિત ખૂણો સમતલમાં બનતો નિશ્ચિત ખૂણો એ પહેલો પ્રકાર લીધો પૂરક ભૌતિક રાશિઓમાં એ છે સમતલ કોણ એને થીટા અથવા બી થીટા વડે દર્શાવો તો મારે વાત કરવી છે આજે સૌ પ્રથમ સમતલ કોણની વાત કરવી છે કોણને વ્યાખ્યાયિત કરી કોઈ એક નિશ્ચિત સમતલમાં દોરેલી એક વર્તુળાકાર ચાપ આજે દોરી છે એ વર્તુળાકાર ચાપ છે જાણે કે આ વર્તુળનું કેન્દ્ર હોય અને એક વર્તુળ દોરતો હોય એમાંથી નાનકડી વર્તુળાકાર ચાપ આ છે વર્તુળની ત્રિજ્યા ત્રિજ્યા અને ચાપને અહીં S વડે દર્શાવે છે એ નહીં નિશ્ચિત ચાપ છે એટલે કે આપણે આ ચાપ BS અને ત્રિજ્યા R એનો ગુણોત્તર દર્શાવે છે સમતલ કોણ d થીટા એનો દર્શાવીશ સમતલ કોણ d થીટા આપણે લીધેલી વર્તુળાકાર ચાપ અહીંયા ચાપ AB છે કોઈ એક સમતલમાં હું A થી B સુધીની ચાપ દોરું છું એ લંબાઈને BS વડે દર્શાવું છું તો સમતલમાં વ્યાખ્યાયિત થશે ચાપ ભાગ્યા ત્રિજ્યા બરાબર સમતલ એટલે નિશ્ચિતપણે આપણે સમતલ કોણને વ્યાખ્યાયિત કરશું આકૃતિમાં અમે દર્શાવ્યું છે ds / r એટલે સમતલ કોણ d થીટા ds / r લઈશું ચાપની લંબાઈ અને ત્રિજ્યા r ના ગુણોત્તરને સમતલ કોણ d થીટા કહે છે માટે સમતલ કોણ d થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે કે ખૂણો બરાબર
જે નિશ્ચિત કરશે સમતલ કોણને સમતલમાં બનેલો ખૂણો આપણે નથી કહેતા xy સમતલ દ્વિપરિમાણીય તો xy સમતલમાં કોઈ બે નિશ્ચિત રેખાઓ વચ્ચે બનતો ખૂણો આપણે એક નાનકડો ભાગ લીધો છે ds જેટલી ચાંપની લંબાઈનો ભાગ લીધો છે આ ચાંપ અને આ ત્રિજ્યાનો ગુણોત્તર જે દર્શાવે છે સમતલ ચાંપની લંબાઈ મીટરમાં ત્રિજ્યા પણ મીટરમાં પણ નિશ્ચિત કોણને આપણે માપશું સમતલ કોણ એકમ થશે રેડિયન સંજ્ઞામાં લખીશું RAD સમતલ કોણનો એકમ થશે રેડિયન સંજ્ઞામાં લખીશું RAD મહત્તમ સમતલ કોણ તમે જાણો છો કે હું આખું વર્તુળ ફરી જવાનું વર્તુળાકાર આખું ફરી જવું તો મહત્તમ કોણ કેટલો થઈ શકે 360 રેડિયન માપમાં 360 અંશ માપ છે રેડિયન માપ અને અંશ માપ 360 અંશ માપને રેડિયનમાં મૂકવું ઉપાય વડે દર્શાવો એની આપણે નાનકડી સમજૂતી પણ જોઈ એને અનુરૂપ મહત્તમ સમતલ કોણ ઉપાય રેડિયન થશે આપણે મહત્તમમાં મહત્તમ સમતલ કોણ ઉપાય રેડિયન થશે આપેલા સમતલ કોણ માટે સમતલ કોણ શું છે પૂરક ભૌમિતિક રાશિ છે અને એનો પૂરક એકમ શું છે રેડિયન મહત્તમ સમતલ કોણ છે 2π એક વાત કરી છે અહીંયા નાનકડી એક અંશ બરાબર અંશમાં એક અંશ બરાબર પાઈ બાય 180 રેડિયન આ અંશમાં અને રેડિયનમાં વચ્ચે સરખામણી છે એટલે કે હું એમ કહી શકું કે 180 અંશ એટલે પાઈ રેડિયન 180 અંશ એટલે પાઈ રેડિયન તો મળે મને 360 એટલે 2π એટલે આપણે 2π મહત્તમ સમતલ કોણ 2π રેડિયન થાય વિદ્યાર્થી મિત્રો આ છે પહેલી તમે બોર્ડ પર જોઈ શકો છો પહેલી સિમ્પલ ભૌતિક રાશિ જેને હું પૂરકમાં સમાવેશ કરું છું એ છે સમતલ કોણ સમતલ કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા સમતલ કોણનો એકમ રેડિયન મહત્તમ સમતલ કોણ 2π રેડિયન થશે એને અનુરૂપ મારે બીજી ભૌતિક રાશિ જોવી છે એ છે ઘન કોણ બીજી ભૌતિક રાશિ જોઈશું તો ઘન કોણ ડી ઓમેગા હવે સમતલ કોણ જે વ્યાખ્યાયિત કર્યો તો મેં સમતલમાં વ્યાખ્યાયિત કર્યો તો તમને તમને ખબર પડે કે હમણાં આપણે જે વ્યાખ્યાયિત કરવાનું છે ત્રિપરિમાણમાં કરવાનું છે જેવું કે કોઈ એક ગોળો કોઈ એક ગોળો ત્રિપરિમાણીય મૂલ્ય દર્શાવે એ ગોળાના કુલ શુદ્ધ ક્ષેત્રફળે ગોળાના કેન્દ્ર સાથે આપેલો ખૂણો એને ઘન કોણ કહીશું આપણે ગોળાના પૃષ્ઠે ગોળાના કેન્દ્ર સાથે આપેલો ખૂણો કોઈ એક પૃષ્ઠ લઈએ નિશ્ચિત પૃષ્ઠ લઈએ નિશ્ચિત બે જેટલું પૃષ્ઠ છે આ ગોળાનું કેન્દ્ર છે ગોળાના કેન્દ્ર સાથે પૃષ્ઠે આપેલો કોણ જેને હું સમતલ કોણ કહીશ અહીંયા આપેલો કોણ આ ગોળાનું કેન્દ્ર છે એટલે કોઈ એક ગોળાના પૃષ્ઠ ક્ષેત્ર પર ગોળાના કેન્દ્ર સાથે આપેલા કોણને હું કહીશ ઘન કોણ કોણને વ્યાખ્યાયિત કરીએ ગોળાના પૃષ્ઠ ક્ષેત્રફળ dA ગોળાના કેન્દ્ર સાથે આંતરિક કોણ ને ઘન કોણ સંજ્ઞા તમે દસમામાં સંજ્ઞા ઓમેગા કહેતા હશો ડી ઓમેગા પણ કહી શકાય કહે છે
પરિમાણમાં જો ખૂણાને તમે વ્યાખ્યાયિત કરો તો આપણે એને નામ આપશું સમતલ પણ ત્રિપરિમાણમાં ખૂણાને વ્યાખ્યાયિત કરો તો નામ આપશું ઘન ત્રિપરિમાણમાં નામ આપશું ઘન દ્વિપરિમાણમાં નામ આપશું સમતલ ઘન કોણ ડી ઓમેગા બરાબર dA by r square क्षेत्रफल छेद में क्षेत्रफल छेद में त्रिज्या નો વર્ગ આવી રીતે વ્યાખ્યાયિત થાય છે અત્યાર પૂરતો મિત્રો આપણે તમારા એકમો વ્યાખ્યાયિત કરવાના દ્રષ્ટિકોણથી આ બંને એકમો અત્યારે આપણે વ્યાખ્યાયિત કર્યા છે આ લેક્ચરની અંદર આનો અત્યારે બહોળા પ્રમાણમાં કોઈ ઉપયોગ નથી જ્યારે વિશેષ માત્ર ભૌતિક રાશિને ધ્યાનમાં રાખવા પૂરતો ઉપયોગ છે એટલે એના સાપેક્ષ સંબંધની આપણે આગળ જતા વધારે ચર્ચા કરશું એનો સંબંધ અત્યારે સિમ્બોલ વ્યાખ્યાયિત કરીને અમે કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા અને ઘન કોણ બરાબર ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ મીટર ભાગ્યા મીટર તમે સમજી શકો છો ચાપ એકમ મીટર લંબાઈ ત્રિજ્યા મીટર તો જો આ મીટર સ્ક્વેર હોય ભાગ્યા મીટર સ્ક્વેર થાય તો જ આપણે લંબાઈનું પરિમાણ કાઢી શકીએ તો મને ખૂણાનું પરિમાણ મળે તો મને શું મળે ખૂણાનું પરિમાણ મળે એટલે એનો સાપેક્ષ સંબંધ આના પછીના ટોપિકમાં આપણે આગળ જતા ભૌતિક રાશિઓનો સાપેક્ષ સંબંધ જોઈશું જેમાં વિશેષ ચર્ચા પણ આની કરશું આપણે ઘન કોણ dA/r² ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ ઘન કોણનો એકમ સ્ટી રેડિયન સંજ્ઞામાં લખીશ હું SR તો આવા બે મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખવાના છે તમને મિત્રો બોર્ડ ઉપર દેખાય છે સમતલ કોણ અને ઘન કોણ સમતલ કોણ દ્વિપરિમાણમાં ઘન કોણ ત્રિપરિમાણમાં ત્રિપરિમાણમાં મારે મહત્તમ કોણ વ્યાખ્યાયિત કરવો હોય તો મહત્તમ ઘન કોણ આ એક સમતલમાં બનતો ખૂણો છે જેને હું રોટેશનમાં 360 અંશ લઈ શકું એવા બે સમતલ વચ્ચે બનતો કોણ છે એટલે આને હું 2π × 2 એટલે 4π લઈ શકું એટલે મહત્તમ ઘન કોણ 4π સ્ટી રેડિયન થશે એટલે આપણે ઘન કોણનું મહત્તમ મૂલ્ય લઈશું કે 4π સ્ટી રેડિયન આ માત્ર એમસીક્યુ પૂરતો ખ્યાલ અત્યારે કામનું છે આનો વધારે કોઈ વિશેષ ઉપયોગ નથી એટલે આજે ટોપિક છે એ તમને ચેપ્ટર 2 ની અંદર શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં આપેલો છે એટલે આપણે એકમ પદ્ધતિઓની વાત કરતા હોય ત્યારે એ એકમ પદ્ધતિના અનુરૂપ મારી પાસે પૂરક ભૌતિક રાશિ વધે છે એ પૂરક ભૌતિક રાશિઓ એ સમતલ કોણ અને ઘન કોણ છે તો સમતલ કોણ અને ઘન કોણ એ 7 મૂળભૂત જે ભૌતિક રાશિઓ છે એનાથી વિશેષ બે પૂરક ભૌતિક રાશિઓ દર્શાવે છે તો આપણે બહુ વ્યવસ્થિત રીતે આનું ધ્યાન રાખશું હવે પછીના ટોપિકમાં આપણે જોઈશું એક નાનકડી શોર્ટ ટ્રીક જોઈ લઈએ ઘણી બધી વખત આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર કેટલાક ગુણાંકોનો ઉપયોગ કરશું ભૌતિક વિજ્ઞાનની અંદર કેટલાક ગુણાંકોનો ઉપયોગ કરશું દશાંશ ગુણાંકો અને ઉપગુણાંકો મિત્રો આપણે દશાંશ ગુણાંકો અને ઉપગુણાંકોને આ પ્રમાણે ધ્યાનમાં રાખશું આ બધા જ દશાંશ ગુણાંકો જેવું કે આપણે એમ કહીએ કે એક સાપેક્ષ સંબંધ મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો તો તમને ખબર જ છે કે એક મીટર એ 100 સેન્ટીમીટર થાય તો જે 100 દર્શાવે છે ને એ જે મીટરનો ગુણાંક કહેવાય 100 ને શું કહેવાય મીટરનો ગુણાંક કહેવાય તમે એમ કહો કિલોગ્રામ અને ગ્રામ વચ્ચેનો સંબંધ
एक किलोग्राम बराबर 1000 ग्राम, तो जी 1000 वच्चे दर्शावे छे, जेने आपणे 10^3 कहीशुं। ई ग्रामनो गुणांक थयो। तो आवी रीते भौतिक राशिनी अंदर आपणे ज्यारे भौतिक विज्ञाननो उपयोग करशुं अलग अलग मूल्यनो त्यारे એનો સાપેક્ષ સંબંધ આપણને મળશે। ઈ દશાંશ ગુણાંક અને ઉપગુણોની વાત કરીએ તો ગુણાંક સૌથી પહેલું જોઈશું। ગુણાંકો મૂલ્ય ગુણાંકો અને સંજ્ઞા એક નાનકડું ટેબલ તમને ટેક્સ્ટબુકની અંદર આપેલું છે। સૌથી પહેલા ગુણાંકોની વાત કરીએ તો એક્સા પેટા એરા બીગા મેગા કિલો હેક્ટો અને ટેકા આટલા આપણી પાસે ગુણાંકો છે। તેજ પ્રમાણે ઉપગુણાંકો જોઈએ, એને પણ એક ટેબલથી વ્યાખ્યાયિત કરીએ। મૂલ્ય ઉપગુણાંકો અને સંજ્ઞા મૂલ્ય ઉપગુણાંકો અને સંજ્ઞા એક્સા પેટા એરા બીગા મેગા કિલો હેક્ટો ડેકા डेसी सेंटी मिली माइक्रो नैनो पाइको फेमटो अने एटो आ मुजब गुणांको रहेशे। शुं एना मूल्यमां डिफरन्स छे अने आने याद राखवानी पण एक सचोट टेकनिक पछी तमने आपुं। પહેલા એના મૂલ્ય જોઈ લઈશું। 10^+18 બાદને મારે સંજ્ઞામાં દર્શાવવી હોય તો સિમ્પલ એક્સા એટલે કેપિટલ ઈ વડે દર્શાવીશ। આવું તમે એમ કહો 2×10^18 મીટર, તો એને 2 એક્સા મીટર કહેવાય। સાદી ભાષામાં 2 એક્સા મીટર કહેવાય। 3 ગણનો ગેપ આવશે, 10^18, 10^15 પેટા કેપિટલ B, 10^12 એરા T, 10^9 ગીગા કેપિટલ G, 10^6 મેગા કેપિટલ N। અહીંથી સંજ્ઞા ચેન્જ થશે 10^3 સ્મોલ g, પછી 10^2 અને 10^1, 10^18 થી ચાલુ કરવાનું 3નો ગેપ, 10^18, 10^15, 12, 9, 6, 3, પછી 2 અને 1 અનુક્રમે હેક્ટા માટે H, એકા માટે D, આ એક સંજ્ઞા છે। આ સેમ રીતે હવે જેમ 10^18, 15, 12, 9, 6, 3, 2, 1 લીધું એમ અનુક્રમે મૂલ્ય 10^-1, -2, -3, પછી 3 ગણનો ગેપ 10^-6, 10^-9, 12, 10^-15 અને 10^-18 એને અનુરૂપ સંજ્ઞા ડેસિમી સેન્ટી સી મિલિયન માઇક્રો મ્યુ નેનો સ્મોલ એન પાઇકો સ્મોલ પી ફેમટો અને એટો। તો આ પ્રમાણે મિત્રો આપણી પાસે ગુણાંક અને ઉપગુણાંક હશે। તમે એમ કહો તમારી પાસે અવરોધનું મૂલ્ય 10 મેગા ઓહ્મ 10 માં પડી ગયા, મેગાની સંજ્ઞા 10^6 એનું મૂલ્ય સૂચવે છે, એટલે જ્યાં જ્યાં મેગા લખ્યું છે એનો મતલબ એવો થાય કે તમારે 10^6 એની આગળ લાગે છે। કિલો લખ્યું છે એનો મતલબ 10^3 છે, પેટાનો મતલબ 10^15 છે। નોર્મલી આપણે ઉપયોગમાં લેવાતા સેક્શનમાં આ આગળનો ભાગ અને અહીંથી આ પાછળનો ભાગ, આટલા સંકેતો આખા ભૌતિક વિજ્ઞાનમાં આ કોમન સ્ટડી આપણે જોઈએ છીએ। આખા ભૌતિક વિજ્ઞાનમાં ઉપયોગમાં લેવાતા ગુણાંકો અને ઉપગુણાંકોની વાત છે।
અનુક્રમે એનું મૂલ્ય અને સંજ્ઞા તમને બોર્ડ ઉપર દેખાય છે, ગુણાંકો અને ઉપગુણાંકોની। મિત્રોને યાદ રાખવાની ટેકનિક, એક નાનકડું ગીત છે, એક નાનકડું ગીત છે। એક્સા પેટા એને આપણે બાદ કરી તો ચાલુ થાય છે। અહીંયા શોર્ટકટ લખું છું એની, એક્સા પેટા, પછી टेरा गीगा मेगा किलो हेक्टो डेका डेसी सेंटी मिली माइक्रो नैनो पाइक्रो फेम्टो एटो। આટલા છે આપણી પાસે, કેવી રીતે યાદ રાખશું જોઈએ। અહીંથી ચાલુ કરીએ, આપણી પાસે એક ગીત છે, તમે જાણો છો ગીતમાં આવતો હોય તમને ઇન્ટરેસ્ટ વધારે હોય। એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એન, ઈ જે ગીત છે એના રાગમાં આપણે અહીંયા ઉતારવાનું છે, બરાબર સમજવું। ટેરા ગીગા મેગા કિલો હેક્ટો ઇટોન, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ ઇટોન, टेरा गीगा मेगा किलो हेक्टो, પછી અંતો આવે डेका डेसी सेंटीमिली माइक्रो नैनो पाइको फेम्टो एटो। આ રાગ આપણે ધ્યાનમાં રાખવાનું છે, અને આખા ભૌતિક વિજ્ઞાનમાં એક વર્ષમાં તમારે આને યાદ રાખવાનું છે। એક વર્ષમાં ધીમે ધીમે આનો ઇન્સ્ટન્ટ કોઈ ઉપયોગ નથી, તત્કાલમાં કોઈ ઉપયોગ નથી, પણ આ એક સિક્વન્સ જો મગજમાં બેસી ગઈ તો તમે એને પછી ક્યારે તમારે આના મૂલ્યોમાં તકલીફ નહીં પડે। ફરી એકવાર આની શોર્ટકટ એક નાનકડા ગીતના રાગથી કહું છું। શરૂઆત થાય છે એક્સા પેટાથી, એક્સા પેટા, પછી ટેરા ગીગા મેગા કિલો હેક્ટો ડેકા ડેસી સેન્ટીમિલી માઇક્રો નેનો પાઇકો ફેમટો એ। જેવી રીતે તમે જાણે એબીસીડી નું ગીત ગાતા હોય ને, એબીસીડી જી એચ આઈ જે કે એલ એન, એટલે ડેકા ડેસી એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ એન અનુર સેન્ટીમિલી માઇક્રો નેનો પાઇ તો અંત વાય છે ફેમટો એટો, આપણે એમ સમજવાનું છે। એને અનુરૂપ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે। સીધા તબક્કામાં યાદ ન રહે તો ચિંતાનો વિષય નથી, જેમ જેમ એના મૂલ્યનો ઉપયોગ થતો જશે એમ એને અનુરૂપ ગુણાંકો ઉપગુણાંકો તમને યાદ રહેતા જશે। ફરી એક અને છેલ્લી વાર મિત્રો કહું છું, ટેરા ગીગા મેગા કિલો હેક્ટો ડેકા ડેસી સેન્ટીમિલી માઇક્રો નેનો પાઇકો પેન્ટો એટો। આ મુજબ આપણે ગુણાંકો અને ઉપગુણાંકોને યાદ રાખશું। મૂલ્યના ડિફરન્સ એકવાર જોઈ લઈએ, 10-11 થી ચાલુ કરવાનું, 3-3 નો ડિફરન્સ આવતો જાય છે, 15-12-9-6-3, 3-8 થી જવાનું, 3-2, ફરીથી ચાલુ કરો, -1-2-3, 3-3 નો ગેપ, 6-9-12-15-18। તો આ પ્રમાણે આપણે ગુણાંકો અને ઉપગુણાંકોનો આગળ જતા ઉપયોગ કરશું। તો આજના લેક્ચરમાં આટલું રાખીએ મિત્રો, થેન્ક યુ।